નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાગરણા વાસુદેવની YouTube ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય હિન્દી લેક્ચર નંબર 18 માં આપણે પાઠ 12 નો સમજવાનો છે, જેનું આપણે હિન્દી અને ગુજરાતી જોશું. બરાબર છે, પાઠ 12 નો પાઠનું નામ છે ભેળીયાની સુંદરતા. ભેળીયા એટલે કે તો કે ભેળીયા એટલે શિયાળ. તો હવે શિયાળ છે એ સુંદર હોય નહીં, બરાબર ને? એટલે શું કહે છે કે ભેળીયાની સુંદરતા એટલે કે શિયાળની ખૂબસૂરતી અથવા તો સુંદરતા. સુંદરતાનું સુંદરતા પણ રાખી શકીએ છીએ અને સુંદરતા ગુજરાતી આપણે ખૂબસૂરત પણ કહી શકીએ છીએ, બરાબર ને? એટલે ભેળીયાની સુંદરતા એટલે કે શિયાળની ખૂબસૂરતી, બરાબર છે? હવે મેં હિન્દી લખી લીધું છે, તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આ જ રીતે લખવાનું છે. એક મિનિટ હિન્દીમાં અને નીચે ગુજરાતી, બરાબર છે? હિન્દીની લીટી અને નીચે ગુજરાતી તમારે લખવાનું છે, જે સરસ મજાના અક્ષરે લખવાનું છે. અત્યાર સુધી તો આપણે આ રીતે હિન્દી અને ગુજરાતી બે સાથે આપણે પાઠ્યપુસ્તકમાં લખીએ છીએ. તો હવે આપણે આનું ગુજરાતી જોઈશું. એક ભેળીયા હા, બરાબર. પહેલા આપણે આટલું કરીએ, એક ભેળીયા હા એટલે કે એક શિયાળ હતું. ગુજરાતી શું થાય? વહ એટલે કે તે, અપને એટલે કે પોતાને, કો બહુ સુંદર સમજતા, હા તો કે તે પોતાને ખૂબ જ સુંદર એટલે કે સરસ, એટલે કે હું ખૂબ જ સુંદર એટલે કે સરસ દેખાઉ છું એવું એ માનતો હતો. તે પોતાને ખૂબ જ સુંદર સમજતો હતો, બરાબર. તે પોતાને ખૂબ જ સુંદર સમજતો હતો, બરાબર. ત્યાર પછી છે, એક દિન જંગલ મે ઉસે એક આયના મિલ ગયા. ફરીથી હિન્દી હું બે વાર બોલું. એક દિન જંગલ મે ઉસે એક આયના મિલ ગયા. તો હવે એનું ગુજરાતી શું થશે? તો કે એક દિવસ જંગલમાં તેને એક આયના એટલે કે અરીસો અથવા તો કાચ અરીસો મિલ ગયા એટલે કે મળી ગયો. હવે ગુજરાતી લખું છું, એક દિવસ જંગલમાં તેને એક અરીસો લખું, બરાબર. અરીસો કૌંસમાં લખું છું, કાચ મળી ગયો, બરાબર. પછી છે, ભેળીયાને આખું ફરીથી એક વાર કહી દો, એક દિવસ જંગલમાં તેને એક અરીસો મળી ગયો. ત્યાર પછી લીટી છે કે ભેળીયાને આઈને મેં અપની સુરત દેખી. ભેળીયાને આઈને મેં અપની સુરત દેખી. બાપ રે, મુખ્યવાચક ચિહ્ન છે ને, એને એવી રીતે કીધું, બાપ રે ઇતની ડરામણી એટલે કે બાપ રે આટલી બધી રીતે ડરામણી. ડરામણી એટલે આપણે ગુજરાતીમાં ડરામણી કહીશું, બરાબર. પછી એનું ગુજરાતી સાથે ભેળીયાને આઈને મેં આપણી સુરત દેખી. તો કે શિયાળે તેનું સુરત એટલે કે મોઢું અરીસામાં અરીસામાં જોયું. પછી શું કહે છે? તો કે બાપ રે તેની ડરામણી. તો આપણે અહીંયા શું લખવાનું છે? બાપ રે આટલી બધી ડરામણી. ભેળીયા અપની ઈ સુરત સે ડર ગયા.
आई ने वही छोड़कर वहां भाग गया, आई ना वही छोड़कर भाग गया, ठीक है। अभी तो न्याय ना मुकिने ही भागी गए, सुना भागी गए हो तो क्या है आगे समय एनो मोटो जोई विगुजाती लगान जो ये भेड़िये ने अपनी सूरत से डर गया, ठीक है। सिया तेनाज मोटा केली, अथवा तो मोटू ना रखो चेहरा रखो तो पा चालो, तेनाज मोटा ही मी गयो अने अरिसो आई ना आते के अरिसो वही छोड़कर भाग गया, अरिसो त्याज मुकिले भागी गयो, अरिसो त्याज मुकिले भागी गयो। बराबर हवे आ आपको पाठ पूरो થઈ ગયો છે, આના પછી આપણે આપ્યાના પ્રશ્ન જવાબ અને ઈ જોશું, બરાબર છે। હવે આ તમારે છે ઈ બાકી બુખાર લખવાનું છે અને એક વખત રફ બુખાર લખવાનું છે, આજનો નંબર ઈ છે, બરાબર છે। થેન્ક યુ।